નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ આઠ ગણિત વિષયના પ્રકરણ અગિયારના દાખલા શીખીશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકના પહેલો અને બીજો દાખલો આગળના વિડીયોમાં છે આ વિડીયોમાં આપણે દાખલો ત્રણ શીખીશું દાખલા ત્રણની રકમ વાંચીએ અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે બગીચાનો બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ અને લંબચોરસની છેડા પર એક અર્ધ વતુડાકાર ભાગ આવેલ છે એટલે કે આ બગીચો છે આકૃતિમાં બટાવ્યા પ્રમાણે એનો મધ્ય ભાગ લંબચોરસ છે અને બંને છેડા ઉપર એક અર્ધ વર્તુળાકાર ભાગ આવેલો છે તો આપણને આ દાખલામાં આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્ર પર શોધવા કીધી છે બરાબર બગીચાના એક છેડાથી બીજા છેડા સુધીનું અંતર વીસ મીટર છે અને જે લંબચોરસ ભાગ છે એની લંબાઈ 20 માઈનસ ત્રણ પોઈન્ટ પાંચ બધા ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે એટલે કે વીસ માંથી આ અહીંયા અહીંયા સુધી ત્રણ પોઈન્ટ પાંચ અને આ ત્રણ પોઈન્ટ પાંચ ભાગ કરી નાખવા કીધું છે તો દાખલા ગણવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ અને અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્ર પર ગણી લઈએ આપણે આ કુલ બગીચાનું પરિમિતિ અને કુલ ક્ષેત્ર પર શોધવાનું છે પણ આપણે એના ભાગ કરી નાખીએ પહેલા આપણે અર્ધવર્તુળાકાર ભાગનો શોધીએ અને પછી લંબચોરસ ભાગનો શોધીએ આ બંને અર્ધવર્તુળાકાર ભાગ સમાન માપના છે બંને છેડા પરના તો સૌ પ્રથમ આપણે અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ શોધી લઈએ અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ બરાબર વર્તુળની પરિમિતિનું પરિમિત ટુ પાયાર ટુ પાય આર એ ત્રીજા છે પણ અર્ધ વર્તુળા પણ અડધું કરવું પડે એટલે પરિમિતિનું પણ અડધું વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો ભરીક કહેવાય વર્તુળનો ભરીક બરાબર ટુ પાયાર પણ આપણે અહીંયા અર્ધવર્તુળ માટે ગણતરી અર્ધવર્તુળ માટે ગણતરી કરી રહ્યા છીએ એટલે છેદમાં બે ચાલો અહીંયા બે પાયની કિંમત બાવીસના છેદમાં સાત આર આઠ એટલે ત્રિજ્યા અહીંયા આપણને ત્રીજાનું માપ આપેલું નથી પણ એક માપ આપેલું છે કયું તો આ અર્ધવર્તુળાકારનો ભાગનો જે વ્યાસ છે એ સાત મીટરનો છે વ્યાસ આપણને સાત મીટર આપેલો છે બરાબર તો આપણે શું કરશું એ વ્યાસનું આપણે ત્રિજ્યા બનાવી લઈશું બરાબર વ્યાસ છેદમાં બે બરાબર સાત છેદમાં બે સાત છેદમાં બે ત્રણ પોઈન્ટ પાંચ તો આપણને ત્રીજા મળી ગઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર ચાલો હવે આ કિંમત સૂત્રમાં મૂકીએ બે ગુણ્યા ના છેદમાં સાત ગુણ્યા આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ અને છેદમાં બે તો આપણે આ સાત છે એને છેદમાં મોકલી આપીએ અને ત્રણ પોઈન્ટ પાંચમાંથી પોઈન્ટ કરી નાખીએ અને છેદમાં આપી દઈએ દસ બે ગુણ્યા બાવીસ આ ત્રણ પોઈન્ટ પાંચમાંથી દશાંશથી ન કાઢી નાખવું દશાંશ પછી એક સંખ્યા છે એટલે દશાંશ કહેવાય દશાંશ અપૂર્ણાંક અને છેદમાં જ્યારે તમે પોઈન્ટ કરી નાખો છેદમાં દસ આપવું પડે આ તમારા બાવીસના છેદમાંના સૌથી પહેલાં બે અઢાટીશ પછી બાવીસ છેતમાં સાત અને પાંત્રીસમાં ત્રણ પોઈન્ટ પાંચમાંથી પોઈન્ટ જે કાઢી નાખ્યું એના દસ બે બે ઉડી જાય સરખા ભાગ કેન્સલ થઈ જશે અહીંયા તમે જુઓ તો સાત પચા પાંત્રીસ અને પાંચ દુ દસ તો પાંચ ઉપરથી નીકળી જાય અને પાંચ દસમાંથી પણ નીકળી જાય બરાબર તેવી રીતે આ સાત નીકળી જાય આ સાત ફરી નીકળી જાય આ બે નીકળી જાય આ બેમાંથી

ક્ષેત્રફળ આ બગીચો અર્ધ અર્ધવર્તુળાકાર બે ભાગ ધરાવે છે એટલે આપણે પહેલા અર્ધવર્તુળ ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ પાયાર નો વર્ગ પાય આર નો વર્ગ પણ આપણે અર્ધવર્તુળાકાર ભાગનું છોડી રહ્યા છીએ માટે પાય આર નો વર્ગ છેદમાં બે ચાલો આપણા ઉપર બધી જ કિંમત છે પાય બરાબર બાવીસ છેદમાં સાત આ એટલે ત્રણ પોઈન્ટ પાંચ આખાનો વર્ગ છેદ માં બે ચાલો સૂત્રો આ છેદ ને ફરીથી નીચે આપી દઈએ ફરીથી લખીએ એકવાર બાવીસ ગુણ્યા આ ત્રણ પોઈન્ટ પાંચ વર્ગ એટલે બે વાર ગુણાકાર છેદમાં આ સાત ને ગુણ્યા બે ફરીથી લખીએ બાવીસ આ ત્રણ પોઈન્ટ ને પોઈન્ટ કાઢી નાખીએ તો પાંત્રીસ અને આમાંથી પણ પોઈન્ટ કરી નાખીએ તો પાંત્રીસ આ સાત તમારા છે જ બે તમારા છે જ દસ આ પોઈન્ટ કાઢે તે ના આવ્યો બીજા દસ બીજો પોઈન્ટ કાઢે તે ના આવ્યો ચાલો ભાગુ દાડીએ તો બે બે કટ થઈ જાય એટલે અગિયાર દુ બાવીસ બે આમાંથી નીકળી જાય બે આમાંથી નીકળી જાય સાત આ નીકળી ગયા પાંત્રીસમાંથી સાત નીકળી જાય તો પાંચ દસમાંથી પાંચ નીકળી જાય તો બે અને પાંચ ઉપરના નીકળી જાય તેવી રીતે અહીંયાથી પણ પાંચ નીકળી જાય અહીંયાથી પણ પાંચ નીકળી જાય ચાલો ઉપર કેટલું વડે અગિયાર ગુણ્યા સાત સિત્તોતેર અને છેદમાં બે ગુણ્યા બે ચાર બરાબર સિત્તોતેર ભાગ્યે ચાર કરવામાં આવે તો ઓગણીસ પોઈન્ટ પચીસ આપણને જવાબ મળશે ઓગણીસ પોઈન્ટ પચીસ મીટર નો વર્ગ ક્ષેત્રફળ એકમ વર્ગમાં આવશે અથવા ચોરસ મીટરમાં આવશે હવે આપણે લંબચોરસ ભાગની પરિમિતિ છોડીશું લંબચોરસ ભાગની પરિમિતિ એટલે લંબચોરસની પરિમિતિનું પરિમિતિ સૂત્ર મૂકવું બે ગુણ્યા કાઉસમાં લંબાઈ વટા પહોળાઈ એમની લંબાઈ આપણને અહીંયા આપેલી છે ડાયરેક્ટ વીસ માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ વત્તા પહોળાઈ કેટલી થશે તો પહોળાઈની સાત મીટર છે સાત બે કાઉસમાં વીસ માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ માઇનસ પોઈન્ટ પાંચ જાય સાત સાત નીકળી જાય બે ગુણ્યા વીસ બરાબર ચાલીસ મીટર હવે આપણે લંબચોરસ ભાગનું ક્ષેત્ર શોધીશું લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ પાંચ વત્તા ત્રણ પોઈન્ટ પાંચ એને આપણે કાઉસમાં મૂકીએ અને ગુણ્યા પહોળાઈ આપણા પર સાત છે આપણે અનુસાર ઉર્ભ આપીએ ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ સાત થાય અને વીસ માંથી સાત કાઢી નાખો એટલે તેર થશે તેર ગુણ્યા સાત તેર ગુણ્યા સાત એટલે એકાણું મીટરનો વર્ગ અથવા ચોરસ મીટર હવે આપણે લંબચોરસ ભાગની પરિમિતિ શોધી લીધી અર્ધ વૃતુળાકાર ભાગની પરિમિટી શોધી લીધી લંબચોરસનું ક્ષેત્ર પર અને અને અર્ધવૃતુળાકાર ભાગનું પણ ક્ષેત્ર પર શોધી લીધું તો આપણે બગીચાનું કુલ ક્ષેત્ર પર શોધી શકીએ અને બગીચાની કુલ પરિમિતિ પણ શોધી શકીએ બગીચાની કુલ પરિમિતિ બરાબર ચાલો બગીચામાં કેટલા ભાગ છે બે અર્ધવતુળા કર ભાગ છે તો એ અર્ધ અર્ધવતુળાકાર ભાગની પરિમિતિ અગિયાર મીટર આવી છે અગિયાર મીટર આવેલી છે તો આપણે શું કરીએ એને બે વાર લખી લઈએ આકૃતિમાં જો આપણને અભ્યાસ કરતાં ખ્યાલ આ પરિમિતિ તમારી અગિયાર અગિયાર બે વાર આવે છે અને લંબચોરસની પરિમિતિ કેટલી આવી ચાલીસ મીટર બરાબર પણ આપણે આકૃતિમાં એક વસ્તુ ધ્યાન રાખવું છે કે જે આ બે લાઇન છે એ અર્ધ પણ આવી જાય સાત મીટરની અને આ લાઇન છે તે અર્ધ પણ સાત મીટરની બે ડબલ વાર આવે છે એટલે આપણે કુલ પરિમિતિ અર્ધ વત્તા વધતા લંબચોરસ કરશું ત્યારે એમાંથી બે વાર સાત સાત બાટ કરી નાખશું કારણ કે આ ભાગ અર્ધ ભાગમાં પણ આવે છે અને લંબચોરસમાં પણ આવે છે તેવી રીતે બીજો ભાગ આ પણ અર્ધવતુળાકારના ભાગમાં પણ આવે છે અને લંબચોરસમાં પણ આવે છે તો આપણે એને માઇનસ કરી નાખશું બાદ કરી બગીચાની કુલ પરિમિતિ બરાબર એક અર્ધવતુકારની અગિયાર મીટર બીજા અર્ધવતુકાર ભાગની અગિયાર મીટર લંબચોરસ ભાગની ચાલીસ મીટર અને મેં તેમને આકૃતિમાં કર્યું તેમ બે વખત સાત સાત વધારે આવે છે એટલે ઓછા સાત ઓછા સાત સરવાળો કરીએ અગિયાર વટ્ટા અગિયાર બાવીસ બાવીસ વટ્ટા ચાલીસ બાસઠ ઓછા સાત ઓછા સાત બાસઠમાંથી સાત બાટ કરો તો તમારો જવાબ આવશે પંચાવન પંચાવનમાંથી સાત બાટ કરો તો તમારો જવાબ આવશે અડતાલીસ એટલે બગીચાની કુલ પરિમિતિ થાય અડતાલીસ મીટર હવે બગીચાનું કુલ ક્ષેત્રફળ શોધી લઈએ બગીચાનું કુલ ક્ષેત્રફળ બરાબર ફરીથી જોઈએ કુલ ક્ષેત્રફળમાં શું આવશે આ અર્ધવતુળાકાર ભાગનું ક્ષેત્રફળ વટ્ટા ભાગનું ક્ષેત્રફળ વટ્ટા બીજા અર્ધવતુળાકાર ભાગનું ક્ષેત્રફળ માટે એમાં બે વખત અર્ધવતુળાકાર ભાગ આવશે કેટલું તેનું ક્ષેત્રફળ છે ઓગણીસ પોઈન્ટ પચીસ મીટર મીટરનો વર્ગ સોરી બે વખત અર્ધ વર્તુડાકાર ભાગ અને વચ્ચેનો ભાગ લંબચોરસ ભાગ એ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ એકાણું મીટર એકાણું મીટરનો વર્ગ છે આ ત્રણે ત્રણ ત્રણના સરવાળા કરશું તો આપણો જવાબ આવશે એકસો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ એકસો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ દાખલો થોડો ભારે છે પણ તમે આકૃતિનો બરાબર અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે આ ભાગમાં લંબોરસનો આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધી અર્ધવતુળાકાર ભાગની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી એ બધાનો સરવાળો કરીએ પરિમિતિ કટી વખતે આ રેખાખંડ બે વાર આવે છે એક તો અર્ધવતુળાકાર ભાગમાં પણ આવે અને લંબચોરસમાં પણ આવે તેવી રીતે આ પણ અર્ધવતુળાકાર ભાગમાં પણ આવે અને લંબચોરસમાં પણ આવે તો આપણે પરિમિતિ પરિ કુલ પરિમિતિ શોધતી વખતે આ બંને રેખાખંડને આપણે